આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના મૃત સંઘ ઇસ્કોન સુરત દ્વારા ભવ્ય દીક્ષા સમારોહ મહોત્સવનું આયોજન કરાયું હતું. જહાંગીરપુરા ખાતે આવેલ શ્રી રાધા દામોદર મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભવના મૃત સંઘ ઇસ્કોન સુરત આયોજિત અને પરમ પૂજ્ય ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ દ્વારા ભવ્ય દીક્ષા સમારોહ મહોત્સવનું 18 એપ્રિલના રોજ આયોજન કરાયું હતું, જેમાં સવારે દીક્ષા સમારોહ કાર્યક્રમ બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. મારું નામ મૂર્તિમાન દાસ છે, હું ઇસ્કોન સંસ્થા સાથે જોડાયેલો છું અને આજે એક ભવ્ય દીક્ષા સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના સંઘ ઇસ્કોન સુરત દ્વારા, જેમાં 136 લોકો દીક્ષા લઈ રહ્યા છે. દીક્ષાનો અર્થ બધું ત્યાગવાનું નથી, પરંતુ શાસ્ત્રમાં બતાવેલા પ્રમાણે 4 નિયમનું પાલન કરવાનું અને પ્રતિદિન 16 માળા હરેકૃષ્ણ મહામંત્રની કરવાની અને 4-5 વર્ષ આ વિધિ કર્યા પછી જ દીક્ષામાં ભાગ મળે છે, દીક્ષા લઈ શકે છે. આ એક વિધિ છે ઇસ્કોન દ્વારા અને આજે એ વિધિમાંથી 136 લોકો પસાર થયા છે અને એ લોકો ફૂલી સફળ થયા છે અને ત્યારે આજે એ લોકો દીક્ષા લેવા રહ્યા છે. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવના મૃત સંઘ ઇસ્કોન દ્વારા આયોજિત ભવ્ય દીક્ષા સમારોહ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. બ્યુરો રિપોર્ટ, LK સાદ ન્યૂઝ, સુરત.